नमस्कार तंडे जय श्री बीन नवसारी हिलो जलालपुर तालुक स्पेशल एजुकेटर तरीके फरज बजाऊ छु अने आज नो मारो टॉपिक छे दिव्यांग बालको ने मूळाक्षरो नो लेखन करावो जेमा बालको ने एक पछी एक स्टेप बाय स्टेप लेखन केवी रीते करवो ए शीखवु छे जेम के मूळाक्षरो मां क ख अने ग आ बालको ने लेखन करवो छे जेम के सौप्रथम जोईए तो क क छे क नी बाजू मां कमर छे तो बालको ने शीखवु होय तो सौप्रथम कानो आ पिष्का छे त्यार बाद बालक ने थ्रेशिंग करावो छे तो आ थ्रेशिंग नो पिष्का छे कि बालक थ्रेशिंग केवी रीते करी शके जेम के बालक क छे क आवी रीते डॉट करेला छे अने ते डॉट ने जॉइंट करे छे अने आवी रीते ही क क क बनावे छे ત્યાર બાદ કનું કોપીંગ એટલે કે ઉપર ક લખ્યો છે અને તેની સેમ કોપી નીચે કરે છે એટલે કે કોપીંગ થયું કહેવાય ત્યારબાદ આવે છે ખ ખ ની બાજુમાં ખલ છે એ બાળકને ઓળખ કરાવે છે કે આને ખ કહેવાય છે અને ખ ની બાજુમાં ખલનું ચિત્ર છે ત્યાર પછી બાળકને ખનું થ્રેશિંગનો પ્લેસકાર છે તો આ ખનો થ્રેશિંગ કેવી રીતે કરવું એ બાળકને કહેવામાં આવે છે કે આવી રીતે ડોટ ડોટ કર્યા છે એને આ ડોટને જોઈન્ટ કરવાના છે અને જોઈન્ટ કરીને એને ખ બનાવવાનો છે અને બાળક એ ડોટ જોઈન્ટ કરે છે અને એને એ ખનું ડોટજાઇવિંગ થયું કહેવાય છે ત્યારબાદ બાળકને ખનું કોપીંગ કરાવવામાં આવે છેલ્લે કોપીંગમાં એવી રીતે બાળકને ખનું કોપીંગ કરવાનું કહેવામાં આવે છે ત્યારે બાળક નીચે આવી રીતે જોઈને ઉપરથી કોપીંગ કરે છે ત્યારે એ બાળક કોપીંગ કર્યું કહેવાય આમ છેલ્લે ગ બાળકને ગનો પ્લેસકાર બતાવવામાં આવે છે ગની બાજુમાં એ ગણપતિ છે એટલે કે આ મૂળાક્ષરની ઓળખ પણ થઈ શકે છે સૌપ્રથમ તો મૂળાક્ષર ઓળખી શકે છે બાળક અને ગ શીખવવું હોય તો બાળકને ગનું થ્રેશિંગ કરાવવું ફરજિયાત છે તો થ્રેશિંગ બાળકને ગનું થ્રેશિંગ કરાવવું છે આવી રીતે ડોટ કરવું પડશે અને ડોટને પછી બાળકને કહેવું પડશે કે આ ડોટમાંથી તારે લાઈન ડ્રો કરવાની છે આવી રીતે આ ગનું બાળક ડોટ જોઈન્ટિંગ કરે છે અને ત્યારબાદ છેલ્લે બાળકને ગનું કોપીંગ કરવાનું કહેવામાં આવે છે ત્યારે બાળક આ ગનું ઉપરથી જોઈને નીચે કોપીંગ કરે છે ત્યારે બાળક આને કોપીંગ કહેવાય છે કે બાળકને જો અંકલેખન શીખવવું હોય તો સૌપ્રથમ તો બાળકને થ્રેશિંગ કરાવવું જરૂરી છે ત્યારબાદ બાળકને ડોટ જોઈન્ટિંગ અને ડોટ જોઈન્ટિંગ પછી છેલ્લે કોપીંગ આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ બાળકોને લેખન કરતાં શીખવી શકાય છે આમ આપણા બાળકોનું લેવલ ઓછું હોવાને કારણે બાળકોને વારંવાર પુનરાવર્તન કરાવવું પડે છે જેથી કરીને બાળકો શીખી શકે છે આમ બાળકોને આવી અલગ અલગ આવા મૂળાક્ષરોનું લેખન કરાવીને બાળકોને શીખવી શકાય છે